वेलकम माय डियर फ्रेंड्स। तो कॉलेज ट्रांसफर हैशटैग VNSU ना जे पण विद्यार्थीओ छे एमने कॉलेज ट्रांसफर करवा मांगता हता एमना माटे मैं ऑलरेडी बे वीडियो शेयर कर्या। जेला पहला वीडियो नी अंदर मैं तमारी साथे परिपत्र शेयर कर्यु, सेकंड वीडियो नी अंदर मैं तमने शीखवाड़ी दीधुं के तमारे कॉलेज ट्रांसफर करवी छे तो एनी प्रोसेस शू छे अने कई रीते करवानुं छे। ओके, तो ए बधाय वीडियो जोई लीधो छे अने नथी जोयो तो जोई आवजो, डिस्क्रिप्शन मां लिंक मूकी दईश, तमे त्यांथी पण जोई शको छो। ए बधा वीडियो पर कमेंट पण आव्या छे, हजी पण स्टूडेंट कन्फ्यूजन छे अने એમ પણ કમેન્ટ આવ્યા છે કે મેમ હવે આગળની જે પ્રોસેસ આવે અમને જણાવજો। મેં ત્યારે કીધું હતું કે રિઝલ્ટ આવશે પછી પ્રોસેસ થશે અને મોસ્ટ ઓફલી સેમ 2 અને સેમ 4 ના રિઝલ્ટ આવી ગયા છે। તો હવે આપણે શું કરવાનું છે, સેમ 2 અને સેમ 4 ના રિઝલ્ટ આવ્યા પછી જે જે પણ કોલેજ માટે તમે ફાળવવામાં આવ્યા હશો એવો તમને મેસેજ કરશે। ઓકે, તમારા ટેક્સ્ટ મેસેજ જે હશે એમાં કરશે, કાં તો તમને કોલ કરીને જણાવવામાં આવશે કે તમારું આની અંદર એડમિશન ફાળવવામાં આવ્યું છે। જસ્ટ બીકોઝ આપણે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના નથી, કેમ, કારણ કે VNSU પાસે આપણી બધી અપડેટ છે। તમે એપ્લાય નાવ કર્યું એટલે તમારા ડેશબોર્ડ પરથી એ જાતે જોઈ લેશે કે તમારું કયું રિઝલ્ટ છે, કઈ કઈ કોલેજમાં જગ્યા ખાલી છે, તમારા મેરિટ બેઝ તમે કઈ કોલેજમાં જઈ શકો છો। એ કોલેજવાળાને જાણ કર્યા પછી એ કોલેજ પરથી તમને ફોન આવશે, કાં તો ટેક્સ્ટ મેસેજ આવી શકે છે, કાં તો મેલ આવી શકે છે। આ ત્રણ થ્રુ તમને મેસેજ કે મેલ કે કોલ આવી શકે છે અને તમને જાણ થઈ જશે કે તમારું આ કોલેજની અંદર એડમિશન ફાળવવામાં આવ્યું છે। જો તમે એડમિશન લેવા ઈચ્છતા હો તો તમે કોલેજમાં જઈને રૂબરૂ તમારે બધા જ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી દેવાના અને તમારું એડમિશન ઓકે થઈ જશે। આની પછીની એક આ જ પ્રોસેસ છે, તમને બધાને કોલ આવશે જે જો તમને ફર્સ્ટ જે પણ કોલેજનો કોલ આવે કે મેસેજ આવે તમારે કોલેજમાં નથી જવું તો સેકન્ડ કોલેજ માટે તમે રાહ જોઈ શકો છો। જે પ્રોસેસ તમારું મેરિટ બેઝ આવશે તો થઈ શકશે, નહીં તો તમે બીજી કોલેજ માટે, ત્રીજી કોલેજ માટે। મારા અપ્રુવલ હું તમને એટલું કહી શકું કે જે બી ફર્સ્ટ કોલેજ આવે તમે ત્યાં જઈને એકવાર ફોર્મ ભરી આવજો, પછી સેકન્ડ જે બી મેસેજ આવે છે તમને એ કોલેજ ગમે છે તો ત્યાં જઈને ભરી આવજો અને તે પહેલું વાળું કેન્સલ કરી દેજો। તમે બીજાના રાહમાં રહેશો અને પહેલું જો તમારું કોલેજ બી કેન્સલ થઈ જાય એવું ના કરતા, એટલે જે બી પહેલું આવે ટ્રાન્સફર લીધું છે એમાં પહેલાં ભરી આવો ડોક્યુમેન્ટ, જો નથી થતું જો તમને બીજી કોલેજ ગમે છે તો ત્યાં કરી આવો અને પહેલાંનું કેન્સલ કરી દો। ઓકે, તો આટલી જ પ્રોસેસ છે, કોઈ તમારે ઓનલાઈન અપલોડ નથી કરવાનું, તમારે જાતે જ જઈને ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું છે। હજી કહી દઉં કે જે પણ VNSU માં ભણતા સ્ટુડન્ટ છે અને એમને કોલેજનું ટ્રાન્સફર લીધું છે અને જો સુરતમાં રહો છો તમે તો હું તમને કહી શકું છું, કોઈ જાહેરાત કે કોઈ પ્રમોશન નથી, બટ બેસ્ટ કોલેજનું તમારે નોલેજ લેવું હોય, એજ્યુકેશન લેવું હોય તો જો તમે ટ્રાન્સફર લેતા હો અને તમને ચાન્સ મળે છે કે અમરોલી કોલેજ કે જે શાહ કોલેજમાં તમે લઈ શકો તો પ્લીઝ પહેલાં એને ચાન્સ આપજો। જસ્ટ બીકોઝ મારા ચેનલ સાથે જે બી સ્ટુડન્ટ જોડાયા છે એમને સારું એજ્યુકેશન મળે એના માટે હું ખાલી એક એડવાઇસ કરું છું, બાકી તમારી જે બી ઈચ્છા છે તમે જ્યાં પણ લેતા હો। અને જે બી અમરોલી કોલેજમાં ભણતા સ્ટુડન્ટ હોય એ પણ મને આ ચેનલ પર કમેન્ટ કરજો અને બધાને જણાવજો કે કેવી કોલેજ છે। ઓકે, તો કમેન્ટ ફાસ્ટ કરી નાખજો જે બી જે શાહ કોલેજના સ્ટુડન્ટ હોય એન્ડ જે બી ભણે છે એને સારું એજ્યુકેશન મળે છે, તમે એના દ્વારા પણ પૂછી શકો છો। એન્ડ આ પ્રોસેસ તો તમને ખબર પડી ગઈ શું કરવાનું છે, કોલ મેસેજ યા ઈમેલ આવશે, ધ્યાન રાખવાનું છે અને એમાં અપ્લાય કરવાનું છે, તમારે કોલેજ જવાનું છે રૂબરૂ અને બધા જ ડોક્યુમેન્ટ તમારે વેરીફાઈ કરી દેવાના છે એટલે તમારું ટ્રાન્સફર થઈ જશે। અને સેમ 2 વાળા જે સ્ટુડન્ટ છે એમને સેમ 3 માં એડમિશન મળશે અને સેમ 4 વાળા જે સ્ટુડન્ટ છે એમને સેમ 5 માં એડમિશન મળશે। એટલે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહેતા કે મેમ સેમ 1 માં કે સેમ 4 માં અમને ટ્રાન્સફર મળી શકશે, નો, આવા કમેન્ટ આવ્યા હતા એટલે સમજાવી દઉં છું કે જે બી આપણા 3 વર્ષ છે એ 3 વર્ષનું જે પ્રથમ સત્ર છે એમાં જ અત્યારે હાલ ફિલહાલ ટ્રાન્સફર મળે છે, એટલે કે સેમિસ્ટર 3 માં અને સેમિસ્ટર 5 માં તમને એડમિશન મળી શકશે। ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, લાઇક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ, બાય બાય।